નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ વાઢેર આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે જોવાનું છે શું ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર બે એટલે કે એકચલ સુરેખ સમીકરણ ના સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દાખલા નંબર એક થી પાંચ આટલું જોવાનું છે બરાબર તો આની પહેલાંના વિડીયોમાં મેં આપણે જે રિડ્યુસ સિલેબસ આવ્યો છે સરકારશ્રી દ્વારા નવો બનાવવામાં આવેલો છે તે પ્રમાણેની થિયરી ઉદાહરણોના વિડીયો મૂકેલા છે તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હશે ને પ્લે લિસ્ટમાંથી પણ પ્લે લિસ્ટમાંથી પણ મળી જશે તો આપ ત્યાંથી પણ જોઈ શકો છો તો ચાલો આજે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો દાખલા નંબર એક રકમ શું છે રકમ વાંચીએ પહેલાં પેલા રકમ વાંચી લેવાની કોઈ પણ દાખલો ગણવો હોય ને તો એની પહેલાં આપણને રકમ ખબર હોવી જોઈએ કે રકમ શું છે તો આગળ દાખલો વ્યવસ્થિત થાય નહીં ઘણી વખત કેવું થાય અધૂરા દાખલા ગણીને આપણે આવી જઈએ છીએ અહીંયા લખ્યું છે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો ઉકેલ મેળવવાનો અને આગળ શું કરવાનું અને જવાબ ચકાસો બે કામ કરવાના છે ઉકેલ તો મેળવવાનો છે સાથે સાથે જવાબ પણ ચકાસવાના છે ક્લિયર થાય છે ચાલો તો આપણે પહેલા ઉકેલ મેળવીએ તો મેં આગળના ઉદાહરણોમાં ઉકેલ મેળવતા શીખવાડેલું જ છે આપણે એ પ્રમાણે જ કામ કરવાનું છે ચાલો તો હવે આ દાખલાનો મેળવીએ ઉકેલ

અચલ અચલપદો એક તરફ કરવાના ચલ એટલે શું અચલ એટલે શું બધી જ વાત આપણે થિયરીમાં કરેલી છે ના જોયો હોય તે તો જોઈ લેજો કારણ કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કદાચ તમે અત્યાર સુધીમાં ચલ અચલ વિશે તમને જે ગઢ મથલ હશે ને મનમાં તે બધી જ તમારી ત્યાં ક્લિયર થઈ જશે તો ચાલો શરૂ કરી હવે દાખલો તો દાખલાની રકમ શું છે ત્રણ એક્સ બરાબર બે એક્સ પ્લસ અઢાર ત્રણ એક્સ બરાબર જમણી બાજુ છે બે એક્સ ક્યાં છે જમણી બાજુ એને હું ક્યાં લાવીશ ડાબી બાજુ ક્યાં લાવીશ ડાબી બાજુ તો જમણી બાજુમાં પ્લસ છે જમણી બાજુમાં કેવા છે પ્લસ ડાબી બાજુમાં હવે કેવા થઈ જાય માઇનસ થઈ જાય કેવા થઈ જશે માઇનસ થઈ જશે ચાલો લખીએ અહીંયા બે એક્સ ડાબી લઈ જતા શું તો થશે ત્રણ એક્સ કેમ આવું થાય ખબર પડી ને અહીંથી ટુ એક્સ હતા ડાબે બાજુ આવ્યા તો માઈનસ થઈ ગયા હવે તમને ખબર છે ત્રણ એક્સ માંથી બે એક્સ બાદ કરીએ તો કેટલા વધે ખાલી વધશે એક્સ તો ખાલી એક્સ વહી તો એક્સ બરાબર અઢાર તો આને જ ઉકેલ કહેવાય તો આ ત્રણ એક્સ બરાબર બે એક્સ પ્લસ અઢાર જે સમીકરણ છે એને ઉકેલ કેટલો આવ્યો

એને ડાબી બાજુ કહેવાય બરાબરની આ ટુ એક્સપ્લસ અઢાર છે તે કેવી કહેવાય જમણી બાજુ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી કરવાની સરખી કરવાની બંને સરખી થઈ જાય તો કહેવાય કે આપણે મેળવેલા ઉકેલ સમાન છે ચાલો તો જોઈએ શરૂઆત કરીએ છીએ આપણે છે ની ચકાસણીની આમ લખવાનું હેડિંગ મારી દેવાનું જ્યારે ચકાસો પૂછે ને ત્યારે આમ ચકાસણી

ત્રણ અને એક્સ ની વચ્ચે ગુણાકાર નિશાની હોય બરાબર છે ત્રણ ગુણ્યા અઢાર તો આનો જવાબ કેટલો આવે ત્રણ ગુણ્યા અઢાર તો તમને ન આવડે એટલે ભાઈ નો તો આવડે ને અઢાર એક અઢાર અઢાર છત્રીસ અઢાર તેરી ચોપન રેવા તમને તો આવડી ગયું ચાલો હજી તો આપણને કઈ બાજુ મળી આપણી ડાબી બાજુ મળી કઈ મળી બાજુ ચાલો હવે જોવાની આપણે જમણી જમણી હવે ચકાસવાની છે ચાલો લખીએ એવું નહીં લખવાનું શું લખવાનું જબા બરાબર જબા એટલે કે જમણી બાજુ બરાબર કેટલા છે ટુ એક્સ પ્લસ અઢાર શું છે ટુ એક્સ પ્લસ અઢાર હવે અહીંયા એક્સની જગ્યાએ કઈ કિંમત મૂકવાની સાહેબ અઢાર મૂકવાના મેં કીધું તો ટુ એક્સ છે એમાં બે અને એક્સ કઈ કઈ રીતે જોડાયેલા છે બે એક્સ છે એમાં બે અને એક્સ ગુણાકારની રીતે જોડાયેલા છે શેની રીતે ગુણાકારની રીતે તો બરાબર બે ગુણ્યા અઢાર પ્લસ અઢાર હવે ધ્યાન રાખજો આ બે વચ્ચે જો હું કાઉન્સ કરું છું શું કામ પેલા કાઉન્સ કરું છું જરૂર કાઉન્સ કરવો જરૂરી નથી પણ શું કામ આપણે ભૂલ ના પડે યાદ કરો સાદુ રૂપ આપવાનો નિયમ બરાબર છે શેનો નિયમ છે સાદુરૂપ આપવાનો નિયમ છે આપણો કૌ ભાગ સભા તો સૌ પ્રથમ કૌશ નું સાદુરૂપ આપીશું ત્યારબાદ ભાગાકાર ત્યારબાદ ગુણાકાર ત્યારબાદ સરવાળો ત્યારબાદ બાદ બાકી તો કૌશ નથી તો ભાગાકાર આપવાનો જો ભાગાકાર પણ નથી તો ગુણાકાર આપણ શું અહીંયા ગુણાકાર છે તો સૌ પ્રથમ ગુણાકાર કરવાનો શું કરવાનો સૌ પ્રથમ ગુણાકાર તો બે અને અઢાર વચ્ચેનો ગુણાકાર તો અઢાર દો સાહેબ અમને એટલું તો આવડે હો અઢાર દો થાય છત્રીસ એમાં બીજા અહીંયા પ્લસ અઢાર તો છત્રીસ માં અઢાર ઉમેરો તો કેટલા થાય તો છત્રીસ માં અઢાર ઉમેરો તો થાય ચોપન કેટલા થાય ચોપન અરે સાહેબ અહીંયા તો ડાબા એ જબા બે સરખો સરખો આવ્યો કહું છું તો શું થશે અહીંયા તેથી લખવાનું કે ડાબા બરાબર જબા તેથી શું કહેવાય તેથી આપણો જે જવાબ આવ્યો એક્સ બરાબર અઢાર એ કેવો છે એકદમ સાચે સાચો છે કેવો છે એકદમ સાચે સાચો તો લખો ચાલો તેથી આપણો જવાબ સાચો છે કેવો છે સાચો છે ચાલો તો અહિયાં થાય આ દાખલો પૂરો આટલું કામ કરો ને ત્યારે કહેવાય કે સાહેબ અમે ઉકેલ મેળવો અને જવાબને ચકાસો તો આ સ્વાધ્યાયના બધાય બધા દાખલા આવા જ છે એટલે હવે રકમ તમને મનમાં હોવી જોઈએ કે મારે ઉકેલ મેળવવાનો છે અને જવાબની ચકાસણી કરવાની છે તો ચાલો જોઈએ દાખલો યાદ રાખજો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચલ વાળા પદો એક તરફ અચલ પદો એક તરફ તો જ તમને દાખલાનો જવાબ વ્યવસ્થિત મળશે અને મળે જોઈએ નેક્સ્ટ એક જ સરખું વાંચવાનું માઇનસ ફાઈવ નહીતર વાંચવું હોય તો કેમ ગુજરાતીમાં વાંચવાનું પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી માઇનસ પાંચ તો કોઈ પણ એક જ ભાષામાં વાંચવાનું બરાબર છે ચાલો હવે દાખલો શરૂ કરીએ દાખલાનો પહેલો જ નિયમ શું આપણો યાદ કરો બોલતું જવાનું તમારા મનમાં એક એક તરફ તરફ અચલ તો કરીએ શરૂઆત ચાલો આ વખતે શું થશે ત્રણ ટી કઈ બાજુ આવશે જમણી બાજુ છે જમણી બાજુ ઉપાડીને ક્યાં લેતા હોવાના ડાબી બાજુ માઇનસ ત્રણ ડાબી બાજુ છે ઉપાડીને ક્યાં જવા દેવાના જમણી બાજુ ચાલો તો કરીએ ડાબે લઈ અને માઇનસ ત્રણ ને ક્યાં લઈ જવાના જમણે બાજુ લઈ જતા ચાલો લઈ જવાના છે ને તો લઈ જઈએ બરાબર છે ચાલો તો ફાઈવ ટી એમના એમ જ રહેશે જો અહીંયા હંમેશા આગળ છે ને માટેની નિશાની કરવાની શું કામ માટેની નિશાની કારણ કે આ સ્ટેપ છે એના પછી આ સ્ટેપ લખું છું કારણ શું કારણ કે આવું થઈ શકે ગણિતના નિયમો છે તો ફાઈવ હવે આ થ્રી છે એ કઈ સાઈડ આવશે ડાબી સાઈડ તો ફાઈવ ટી માઇનસ બરાબર માઇનસ થ્રી ડાબી સાઈડ છે તો જમણી સાઈડ જાય તો પ્લસ થ્રી ને માઇનસ પાંચ તો ત્યાં હતા જ તો શું ટેન્શન છો તો પાંચ ટી માંથી ત્રણ ટી બાદ કરો તો કેટલા વધે ટૂટી વધે સાહેબ કેટલા વધે એટલે ડૂટી ફૂટી વાળી નહી હો ખાલી ટૂટી જ છે અહીંયા જોજો એટલે બે ટી વધશે બે ટી બરાબર ત્રણ માઇનસ પાંચ આવું તો ન આવડે પણ એટલું તો યાદ છે ને કે પાંચ માંથી ત્રણ બાદ કરો મોટા પદની નિશાની મૂકો મોટા પદની નિશાની કેવી માઇનસ અહીંયા શું મૂકવાનું આગળ માઇનસ તો પાંચ માંથી ત્રણ જાય કેટલા વધે બે વધે કેટલા વધે બે વધે આપણે એક નિયમ લખાયો હતો થિયરીમાં કે સમીકરણને ઉકેલવા માટે બંને તરફ કેવી ક્રિયા કરવાની સમાન ગાણિતિક ક્રિયા કરવાની કેવી સમાન તો તો અહીંયા જો હું બે બે વડે વડે બંને સાઈડ પણ ચાલે અને એવું નથી કરવું શું કરાય જોજો ખાસ બે અને ટી ગુણાકારમાં છે આની સિવાય બીજું એક પણ પદ આ સાઈડ નથી એટલે કે ડાબી તરફ બે અને ટી ગુણાકારમાં છે એની સિવાય બીજું કાંઈ છે

અથવા તો જમણી સાઈડ જાય એટલે ભાગાકાર થાય ક્લિયર આટલું ચાલો તો જોઈએ ટી બરાબર માઇનસ બે ના છેદમાં બે કારણ શું આ બે છે અહીંયા અંશમાં છે સામેની સાઈડ આવ્યા તો ક્યાં થઈ ગયા છેદમાં થઈ ગયા ચાલો લખીએ ટી બરાબર હવે તો ઉડાડતા આવડે ને અંશ છેદ જેવું અંશમાં તેવું ને તેવું છેદમાં જ્યારે આવી કન્ડિશન થાય ત્યારે શું થાય બંને ઉડી જાય અને ત્યાં કેટલા વધે એક વધે અને નિશાનીને ક્યારેય ભૂલવાની નથી તો ટી બરાબર કેટલો જવાબ આવશે માઇનસ તો આ થઈ ગયો આપણો જવાબ ટી બરાબર માઇનસ આપણો શું થયો જવાબ થયો ક્લિયર છે તો આ રીતે નિરાતે નિરાતે દાખલા ગણવાના બધા દાખલા અવાજ છે હવે શું કરીશું આપણે યાદ કરો રકમમાં શું કીધું ચકાસવાની વાત હતી ચાલો કરીએ ચકાસણી ચકાસણી લખીયે શું લખવાનું ડાબા બરાબર કેટલા આપ્યા પાંચ માઇનસ ત્રણ ચાલો હવે અહિયાં શું લખશું આપણે તો પાંચ અને ટી ગુણાયેલા છે t ની જગ્યાએ કેટલા મૂકવાના થશે જો અહીંયા તમે શું કરશો ખબર છે ઘણી ભૂલ કરશો તમને શે કેમ કે કાઉસ લખ્યો તોય ચાલે જો કાઉસ લખો તોય ચાલે પાંચ અને માઇનસ એક વચ્ચે ગુણાકાર કરો તો પણ ચાલે તમને જે મેથડ ફાવી જાય એ લખવાની બરાબર છે ચાલો તો આ બંને વચ્ચે શું થાય હવે પાંચ અને માઇનસ એક વચ્ચે ગુણાકાર થશે પહેલું કામ શેનું થાય ગુણાકારનું યાદ આવે છે ને ચાદુદનો નહિ અરે ચાદુદનો નહીં સાધુ રૂપ આપવાનો નિયમ શું આપવાનો સાધુ રૂપ આપવાનો નિયમ તમને આવડતો હશે કૌ ભાગુ સબા કૌશ ભાગાકાર ગુણાકાર સરવાળોને બાદ બાકી તો અહીંયા કયો નિયમ લાગે ગુણાકારનો નિયમ પહેલાં લાગશે તો ચાલો પાંચ અને માઇનસ એક વચ્ચે ગુણાકાર થાય તો જવાબ કેટલો આવે પાંચ નો ગુણાકાર એક સાથે કરો તો જવાબ પાંચ થાય નિશાની માઇનસ છે માઇનસ પાંચ આવે માઇનસ પાંચ માઇનસ ત્રણ તો એમના એમ જ છે અહીંયા જોજો સરવાળાનો નિયમ લાગે બંને સંખ્યા ઋણ બંને સંખ્યા ઋણ તો કરી દો સરવાળો નિશાની માઇનસ બંને સંખ્યા ઋણ કરી દો સરવાળો નિશાની માઇનસ તો ચાલો મૂકીએ નિશાની સાથે તો પાંચ અને ત્રણ નો સરવાળો થાય આઠ માઇનસની નિશાની કીધું એટલે જવાબ આવે માઇનસ આઠ ચાલો હવે આપણે જમણી બાજુ ને પૂછીએ કે તારે શું છે ભાઈ ચાલો તો લખીએ જમણી બાજુ બરાબર ત્રણ ટે માઇનસ પાંચ ચાલો હવે મૂકીએ ટીની કિંમત ટીની કિંમત કેટલી છે રે સાહેબ ટીની કિંમત માઇનસ એક ત્રણ ગુણ્યા માઇનસ એક માઇનસ પાંચ થાય ક્લિયર તો ત્રણ ગુણ્યા માઇનસ એક કરવાથી જવાબ આવશે માઇનસ ત્રણ ખબર પડે ને આનો ગુણાકાર કરીએ તો માઇનસ ત્રણ જવાબ આવે માઇનસ પાંચ તો પાંચ અને ત્રણનો નો કરી સરવાળો પાંચ અને ત્રણનો નો કરો સરવાળો થાય છે ચાલો અરે શું થયું સાહેબ ડાબી બાજુનો જવાબ ને જમણી બાજુનો જવાબ કેવો આવ્યો સરખો આવ્યો તો લખો ને લખો લખો બાળકો અહીંયા શું લખશો અહીં

તમારી માટે છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન શું કામ કારણ કે ત્યાં મળશે તમામ સોલ્યુશન્સની પીડીએફ કયા ધોરણથી તો ધોરણ ત્રણથી ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યયન પોતી ગાલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું જો બોલતા બોલતા હું થાકી ગયો આટલું બધું તમને અહીંયા મળવાનું છે બોલો તો કેમ ડાઉનલોડ નહીં કરો કરશો ને વિદ્યાર્થી મિત્રો તો આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન અને આ એપ્લિકેશનનો ભરપૂર લાભ મેળવવો ચાલો જઈએ નેક્સ્ટ શું રકમ આપી પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સ હા વહેલા દાખલા તમે આપો છો ચાલો તમને આવડે વિદ્યાર્થી મિત્રો આ તો આ વિ આ દાખલો તમે જાતે ગણો પેલા ઘણી વિડીયોને પોઝ કરી દેવાનો પછી જાતે ગણવાનું પછી જોવાનું કે મેં ગણો અને સરે ગણો બે જવાબ સાચો છે કે ખોટો છે જો બે જવાબ મેચ થતા હોય તો કેવું કહેવાય તમે ગણેલું સાચું કહેવાય તો આવું આપણે જાતે ગણતા શીખી જવાનું છે બરાબર છે તો ચાલો અત્યારે હું શીખવાડું છું તો પાંચ એક્સ પ્લસ નવ બરાબર પાંચ પ્લસ ત્રણ એક્સ નિયમ પ્રમાણે શું કરવાનું છે હવે જો બધી બાબત લખવી જરૂરી નથી આપણે અત્યાર સુધી દાખલા સમજ્યા ને એટલા માટે લખતા હતા બરાબર છે ચાલો આપણને ખબર છે કે ચલવાળા પદો એક તરફ લઈ જવાના અચલ પદો એક તરફ લઈ જવાના બરાબર તો ચાલો માટે પાંચ તો અહીંયા ને અહીંયા રહેશે

ચાલો તેથી શું થાય આ સાઈડ બે છે ગુણાકાર માં છે ક્યાં જશે જમણી સાઈડ ડાબી સાઈડના બે ગુણાકારમાં જમણી સાઈડ જાય એટલે છેદમાં જાય ક્યાં જાય છેદમાં આ જાય તો ચાલો લખીએ એક્સ બરાબર માઇનસ ચાર ના છેદ માં બે હવે તમને અંશેદ ઉડાડતા આવડે ને તો ચાલો ચાર એટલે કેટલા થાય બે ગુણ્યા બે તો આ બબે શું થાય અંશ અને છેદના બબે ઉડી જાય તો અંશમાં કેટલું વધે આ માઇનસ વધે અને બીજા બે વધે તો લખી નાખો બે હા થઈ ગયો આપણો સુંદર મજાનો શું જવાબ ચાલો હવે કરી નાખીએ આપણે આની ચકાસણી શું કરવાનું છે ચકાસણી ચાલો કરીએ ચી હવે શું કરવાનું એક્સની કિંમત મૂકવાની શેની કિંમત એક્સ ની એક્સ ની કિંમત કેટલી મળી માઇનસ તો અહીંયા એક્સ બરાબર કેટલા મૂકીશું આપણે માઇનસ તો ચાલો પાંચ નિશાની કેવી માઇનસ માઇનસ દસ પ્લસ નવ એવું ફરીથી મોટા પદની નિશાની માઇનસ નાના પદની નિશાની પ્લસ થશે સો બાદ બાકી દસ માંથી નવ બાદ થાય વધે એક મોટા ભાગની નિશાની માઇનસ તો માઇનસ એકદમ ક્લિયર છે ને ચાલો જોઈએ આપણે એક નહીં હવે શું લખવાનું જમણી બાજુ બરાબર કેટલા લખવાના આપેલા હોય તે પાંચ પ્લસ ત્રણ એક બરાબર શું થાય પાંચ પ્લસ પ્લસ રાખીએ છીએ કારણ શું ત્રણ દુ કેટલા થાય છ નિશાની કેવી માઇનસ લખી નાખો આટલું હવે ટેન્શન નહીં લેવાનું ખબર જ છે અહીંયા શું થાય પ્લસ માઇનસ શું થાય માઈનસ તો લખો પાંચ માઇનસ છ ક્લિયર છી તો ખબર પડે ને હવે તમને ચાલો અરે ડાબો ને જમણું બરાબર તો શું લખવાનું અહી કા હોવત હે અહી ડાબા બરાબર જબા હે સાહેબ અહીંયા તો ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે તેથી આપણે શું લખીશું તેથી આપણો જવાબ સાચો છે અરે રે વાહ સાચો જવાબ આવે છે તમે ઘણા સાચા જવાબ લાવો છો ગણો તો ને તમે આ દાખલો પેલા ગણી જોજો હો ચાલો જોઈએ નેક્સ્ટ ચાલો

ટુઝેડ આવશે તરફ તો કેવા માઇનસ ટુ ઝેડ તો કેટલા વધે ટુ ઝેડ સિક્સ માઇનસ થ્રી કેટલા વધે થ્રી ચાલો તેથી ઝેડ બરાબર ત્રણ ના છેદ માં કેટલા આવે પ્લસની નિશાની હોય બે ત્રણ પદો હોય ને ત્યારે પદની હેરાફેરી થાય પ્લસ માઇનસ માં ડાબી તરફ જમણી તરફ જાય ને તો પ્લસ માઇનસ થાય પરંતુ જ્યારે ખાલી ગુણાકારમાં જ વધે ને ત્યારે અંશ છેદની વાત આવે થાય છે ક્લિયર ચાલો જોઈએ આપણે

ચાલો ઝેડ ની બદલે ત્રણ ના છેદ માં બે મુકતા શું મળે છે જોઈએ તો ચાર ચાર ગુણ્યા ત્રણ બે પ્લસ અહીં આપણને લાગે છે કે સાહેબ એટલે લખાય મારે બે ગુણ્યા બે ચાર એટલે કેટલું લખાય બે ગુણ્યા બે હા બે બે શું થાય ઉડી જાય બે બે શું થાય ઉડી જાય તો ઉપર વધ્યું કેટલું બે ગુણ્યા ત્રણ કેટલું વધ્યું બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ નો જવાબ કેટલો આવે છ આવે પ્લસ ત્રણ તો ઉમેરો જવાબ કેટલો આવે નવ આવે ચાલો હવે શું જોવાનું છે આપણે જમણી બાજુ કઈ બાજુ જોવાની જમણી બાજુ ચાલો જમણી બાજુ બરાબર છ પ્લસ બેઝેર તો હવે છ ની સોરી જેડ ની જગ્યાએ કેટલા મૂકવાના છે ત્રણ ના છેદમાં બે બરાબર ભૂલાય નહીં બે ખબર પડી ને કાંઈ નહીં કરવાનું જ્યાં ચલ વાળું પદ દેખાય ને ત્યાં જે જવાબ આવ્યો હોય ને એને શું કરવાનો મૂકી દેવાનો ચાલો જોઈએ આગળ શું થાય આ બે બે શું થાય ઉડી જાય તો કેટલા વધે છ પ્લસ ત્રણ વધે છ ને ત્રણ નો સરવાળો કેટલો આવે રે સાહેબ આવે નવ આ લે ઈધર બી નવ આવતા હે ઈધર બી નવ આવતા છે બરાબર બંને જગ્યા પર નવ આવે છે એટલા માટે શું કહેવાય અહીં ડાબા બરાબર જબ્બા આ ડબા જબ્બા એવું નથી અહીં શું છે ખાલી ડાબા બરાબર જબ્બા છે ડાબા બરાબર જબારે થાય છે ચાલો તો શું કહેવાય તેથી આપણો જવાબ સાચો છે તેથી આપણો જવાબ સાચો છે તમને વસ્તુ શીખવાડું સારી અહીંયા માટેની નિશાની કરો ને તો તેથી નહીં લખવાનું અને તેથી લખો ને તો આ માટેની નિશાની નહીં કરવાની બરાબર આ બેમાંથી શું છે ગમે તે એક જ કરવાનું ક્લિયર થાય છે ચાલો તો હું તમને બુસીને બતાવું બરાબર આવું પરીક્ષામાં ઘણી વખત થાય પરંતુ ગુજરાતીના નિયમ પ્રમાણે કાનૂન પ્રમાણે ખોટું કહેવાય બરાબર ગુજરાતીના નિયમ આવતા હોય ને એટલે જો અહીંયા આપણે તેથી લખ્યું હોય તો નહીં લખવાનું ખાલી માટે માટે આપણો જવાબ સાચો છે બેમાંથી એક જ વસ્તુ લખવાનું માટે તેથી એવું ભેગું હોય નહીં ચાલો

એક્સ તો જમણી તરફના માઇનસ એક્સ ડાબી તરફ આવતા શું થાય તેથી લખવાનું કે ટુ એક્સ પ્લસ એક્સ બરાબર ચૌદ ડાબી તરફના માઇનસ એક જમણી તરફ આવતા કેવા થાય પ્લસ થાય લખો ચૌદ પ્લસ એક તેથી શું લખાય ટુ એક્સ એટલે કેટલા ત્રણ બરાબર ચૌદ પ્લસ એક એટલે કેટલા પંદર ના છેદ માં ત્રણ ક્લિયર અહીંયા તમને કશું કશું કોમન દેખાય છે હા સાહેબ પોતે પંદર ચાલો ત્રણ ત્રણ ઉડી જાતા છે કેટલા વધ્યા ખાલી પાંચ વખીશું આપણે સરખું કરવાનું શું કરવાનું ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કરવાની જો સરખી ન આવતી હોય તો શું હોય આપણે લખેલો જવાબ ખોટોય હોય શકે ચાલો ડાબા બરાબર શું રાખવાનું મનમાં કે સાહેબ મને ડાબી બાજુ રકમ એકવાર જોઈએ બીજી વાર નહીં જોવાની જેટલી વાર જરૂર પડે એટલી વાર રકમને જોઈ લેવાની બરાબર છે અને પરીક્ષામાં પેપર પૂરું થાય ને પછી શું કામ કરવાનું ખબર છે દરેકે દરેક રકમ અને રકમને અનુસાર દાખલો જોતો જવાનો ત્યારે ઘણી વખત શું હોય ઉતાવળમાં માં ઉતાવળમાં મોજમાં ને મોજમાં દાખલો ખોટો ગણાય છે કારણ કે શું એક નિયમ છે શું આપણે ગતિ વધી જાય અને જો ગતિ વધી જાય તો આપણે બુદ્ધિ ફરી ગઈ હોય પ્લસ માઇનસ બધું ભાન ગણી ઉતાવળમાં ઉતાવળમાં ભૂલાઈ જાય એટલે એવું કરવાનું નહીં એટલે આવું ધ્યાન રાખવાનું કે આપણે બહુ સ્પીડમાંય નથી ગણવાનું બહુ ધીરેય નથી ગણવાનું માપે માપે વ્યવસ્થિત દાખલો ગણવાનો છે તો ચાલો જોઈએ આપણે આગળ બરાબર લખ્યું છે આપણે તો ચાલો કિંમત કેટલી માં પાંચ માઇનસ એક તો પાંચ દો દસ માઇનસ એક દસ માંથી એક જાય કેટલા વધ નવ વધે કેટલા વધે નવ વધે ચાલો જમણી બાજુ તો જમણી બાજુ બરાબર કેટલા છે કિંમત કેટલી પાંચ છે રે મૂકો ચૌદ માઇનસ પાંચ તો ચૌદ માંથી પાંચ બાદ કરો કેટલા વધે નવ વધે કેટલા વધે નવ જો અહીંયા નવ આવ્યા અહીંયા નવ આવ્યા તો ડાબી બાજુને જમણી બાજુનો જવાબ કેવો આવ્યો સરખો આવ્યો તો ચાલો લખો અહી બરાબર જબા તેથી શું કહેવાય આપણો જવાબ સાચો છે જો આગલી વખતે માટે નિશાની કરી તમને એમ થાય છે એવું લખવું છે તેથી આપણો જવાબ સાચો છે આવી રીતે પણ લખી શકાય ચાલો ક્લિયર એકદમ વ્યવસ્થિત અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂરો થાય છે ચાલો અહીંયાથી આપણા દાખલા પાંચ પૂરા કયા સ્વાધ્યાય બે પોઈન્ટ એકના પાંચ દાખલા પૂરા અને પછી નેક્સ્ટ વિડીયો આવે છે તે નેક્સ્ટ વિડીયોમાં શું છે સ્વાધ્યાય બે પોઈન્ટ એકના પાંચ દાખલા બાકી છે કયા દાખલા નંબર છ થી દસ તો તે વિડિયો સાથે મળીએ જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો